નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા વિદ્યાર્થીઓ હું જસમીન વાછાણી ઓમ લકોલિસ વિદ્યા સંકુલ રાજુલા વિદ્યાર્થીઓ આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર સાયન્સ વિષય ગણિત ચેપ્ટર નંબર વનની અંદર સ્વાધ્ય વન પોઈન્ટ ફોર વિશે ચર્ચા કરીશું આગળના વિડિયોની અંદર આપણે એક્ઝામ્પલ વન અને ટુ જોયા હતા આજના આ વિડિયોની અંદર એક્ઝામ્પલ ત્રણથી આગળના દાખલાઓ જોવા પ્રયત્ન કરશું વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ નંબર થ્રીની અંદર કહેવામાં આવ્યું છે ધારો કે ગણ વન ટુ થ્રી ફોર ફાઇવ પર દ્વિક્રિયા કેપ કે જ્યાં એ કે બી બરાબર મિનિમમ ઓફ એ બી અથવા તો ન્યૂનતમ ઓફ એ બી દ્વારા વ્યાખ્યાય છે ક્રિયા કેપ માટે દ્વિક્રિયા કોષ્ટક લખો તો વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે કોઈ બે સંખ્યા આપેલી હોય એ અને બી તો એ અને બીની અંદર મિનિમમ હોય તેને આપણે એ કેપ બી દ્વારા દર્શાવીશું તો અહીં એક કોષ્ટક બનાવવાનું છે ગણ આપેલો છે તેની અંદર તો ગણની અંદર વન ટુ થ્રી ફોર ફાઇવ પાંચ સભ્યો આપેલા છે તો ગણ વન ટુ થ્રી ફોર ફાઇવ પર વ્યાખ્યા ક્રિયા કેપ નીચે પ્રમાણે દર્શાવેલ છે હવે એ કેપ બી એટલે શું કહેવામાં આવ્યું છે ન્યૂનતમ ઓફ એ બી એ અને બીની અંદર નાનામાં નાનું હોય તે એનો જવાબ મળે ધારો કે ચાર અને પાંચ હોય તો ન્યૂનતમ ઓફ ચાર પાંચ એટલે કે એનો આન્સર મળશે ચાર તો વિદ્યાર્થીઓ અહીં કેપ દર્શાવેલું છે વન ટુ થ્રી ફોર ફાઈવ આડી લાઇન અને ઊભી લાઇન દર્શાવવામાં આવેલ છે તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ વન વન જોવાનું તો વન અને વનની અંદર મિનિમમ શું કહેવાય વન વન અને ટુની અંદર મિનિમમ વન કહેવાય વન અને થ્રીની અંદર મિનિમમ વન કહેવાય વન ફોર વન વન ફાઈવ વન તેવી જ રીતે વિદ્યાર્થીઓ ટુ વન ટુ 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 થ્રી ટુ ફોર ટુ ફાઇવ ચેક કરવાનું જે મિનિમમ આન્સર હોય તે લખતો જવાનો છે ત્યારબાદ થ્રી વન થ્રી ટુ થ્રી 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 ફોર થ્રી ફાઇવ એની અંદર આન્સર મળશે વન ટુ થ્રી 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 તેવી જ રીતે ફોર વન ફોર ટુ ફોર થ્રી ફોર 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 ફાઇવ ફાઇવ વન ફાઇવ ટુ ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ ફાઇવ એ બધાની અંદર જે મિનિમમ આન્સર હતો તે આપણે અહીં લખેલું છે તો આ રીતે વિદ્યાર્થીઓ આ કોષ્ટક પૂર્ણ કરી શકાય નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફોર એક્ઝામ્પલ ફોરમાં કહેવામાં આવ્યું છે કે ગણ ધારો કે ગણ વન ટુ થ્રી ફોર ફાઇવ પર દ્વિક ક્રિયા સ્ટાર એ નીચે આપેલા ગુણો ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે એ આપેલું જ છે કોષ્ટક આ રીતે તેની અંદર પ્રથમ પ્રશ્ન પૂછો ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર અને ટુ સ્ટાર બ્રેકેટમાં થ્રી સ્ટાર ફોરની ગણતરી કરો તો વિદ્યાર્થીઓ નીચે આપેલ કોષ્ટકનો આપણે ઉપયોગ કરીએ સૌપ્રથમ આપણે ટુ બ્રેકેટની અંદર ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોરનો આન્સર મેળવીએ તો ટુ સ્ટાર થ્રી એટલે કે ટુ અને થ્રી જોવાના અહીંથી ટુ થ્રી જો તો પણ ચાલશે અહીં ટુ અને અહીં થ્રી જોશો તો પણ ચાલશે ટુ અને થ્રી બંનેનો આન્સર જોઈએ તો ક્યાં બે ભેગા થાય છે વન તો ટુ સ્ટાર થ્રીનો આન્સર થયો વન સ્ટાર ફોર એઝ ઇટ ઇઝ મૂકી દીધા તો હવે આપણે જોઈશું વન સ્ટાર ફોર તો વન અને ફોર જોઈએ તો વન અને ફોર જોઈએ તો વન આન્સર આવે છે તેથી વન સ્ટાર ફોરનો આન્સર થશે વન ત્યારબાદ વિદ્યાર્થીઓ એ જ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ટુ સ્ટાર બ્રેકેટમાં થ્રી સ્ટાર ફોરની ગણતરી કરો તો ટુ સ્ટાર એઝ ઇટ ઇઝ મૂકીશું થ્રી સ્ટાર ફોરનો જવાબ પહેલાં મેળવી લઈએ તો થ્રી સ્ટાર ફોર એટલે એનો આન્સર છે કોષ્ટક પ્રમાણે વન તો થ્રી સ્ટાર ફોરની જગ્યાએ આપણે વન મૂકેલો છે હવે આપણી પાસે બાકી રહ્યો ટુ સ્ટાર વન તો ટુ સ્ટાર વન એનો આન્સર આપણને મળે છે વન તેથી ટોટલ આન્સર થશે વન તો વિદ્યાર્થીઓ આ રીતે કોષ્ટક મુજબ આપણે ગણતરી કરી શકીએ ત્યારબાદ કહેવામાં આવ્યું છે સ્ટાર એ સમક્રમી છે તો કોઈ પણ બે ઘટક માટે આપણે ચેક કરી લઈએ ધારો કે થ્રી અને ફોર માટે લીધું તો થ્રી સ્ટાર ફોરનો આન્સર મેળવું એ જ ફોર સ્ટાર થ્રીનો મળવો જોઈએ તો તે સમક્રમી છે તેવું કહી શકાય તો અહીં થ્રી સ્ટાર ફોર તો થ્રી અને ફોરનો આન્સર જોઈએ તો વન મળે છે તેમજ ફોર સ્ટાર થ્રી એટલે કે ફોર અને થ્રીનો આન્સર જોઈએ તો તે પણ વન મળે છે આમ વિદ્યાર્થીઓ કોઈ પણ બે ઘટક માટે આન્સર સમાન મળે છે એટલે કે થ્રી સ્ટાર ફોર ઇઝ ઇક્વસ ટુ ફોર સ્ટાર થ્રી છે તેથી સ્ટાર છે એ સમક્રમી છે તેવું કહી શકાય ત્યારબાદ અહીં કહેવામાં આવ્યું છે થર્ડ ક્વેશ્ચનની અંદર ટુ સ્ટાર થ્રી સ્ટાર બ્રેકેટમાં ફોર સ્ટાર ફાઇવની ગણતરી કરો તો સૌપ્રથમ આપણે ટુ સ્ટાર થ્રીની ગણતરી કરીએ તો ટુ સ્ટાર થ્રી એટલે કે ટુ અને થ્રીની સાથે જે આન્સર આવે તે લખેલો છે વન અને ફોર સ્ટાર ફાઈવ તો ફોર સ્ટાર ફાઈવની અંદર આન્સર મળે છે વન તો વન સ્ટાર વન બાકી રહ્યું તો વન સ્ટાર વનનો આન્સર મળે છે વન તેથી ટુ સ્ટાર થ્રી સ્ટાર ફોર સ્ટાર ફાઈવનો જવાબ મળે છે વન નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફાઈ એક્ઝામ્પલ નંબર ફાઇવની અંદર કહેવામાં આવ્યું છે વન ટુ થ્રી ફોર ફાઇવ પર દ્વિક ક્રિયા સ્ટાર એ એ સ્ટાર ડેસ બી ઇક્વલ્સ ટુ એ અને બીનો ગુસ્સા દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે તમારા જવાબની યથાર્થતા ચકાસો તો વિદ્યાર્થીઓ શું કહેવામાં આવ્યું છે એ સ્ટાર બી હોય તો એ અને બીનો ગુસ્સા વડે દર્શાવવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ અહીં જે ગણ આપેલો છે તે લખીએ વન ટુ થ્રી ફોર ફાઇવ પર વ્યાખ્યાય સ્ટાર નીચે પ્રમાણે છે તો વિદ્યાર્થીઓ અહીં એ સ્ટાર બી એટલે શું આપેલું એ સ્ટાર બી એટલે શું તો કે એ અને બીનો ગુસ્સા છે તો એ અને બીનો ગુસ્સા એટલે કે એ અને બીની કિંમત કેટલી લેવાની આપણે સૌપ્રથમ પ્રથમ અહીં કોષ્ટકમાં જોતાં જઈએ તો વન વન લઈએ વન ટુ લઈએ વન થ્રી લઈએ વન ફોર લઈએ વન ફાઇવ લઈએ તો અહીં થોડાક એક્ઝામ્પલ દર્શાવેલા છે આપણે ડાયરેક્ટ કોષ્ટક લખીશું પરંતુ અહીં સમજી લઈએ કે વન સ્ટાર વન એટલે શું થયું વન અને વનનો ગુસ્સા તો બે સરખી સંખ્યા હોય એનો ગુસ્સા સમાન જ મળે તો વન મળશે ત્યારબાદ વન સ્ટાર ટુ એટલે કે વન અને ટુનો ગુસ્સા લેવો તો વન અને ટુનો ગુસ્સા વન મળશે તેવી જ રીતે ધારો કે ટુ સ્ટાર ફોર હોય તો ટુ અને ફોરનો ગુસ્સા તો કેટલો મળે છે ટુ આપણે ધોરણ આઠ નવ દસની અંદર લસા અને ગુસ્સા શીખ્યા છીએ તે જ પ્રમાણે ડાયરેક્ટ આન્સર લખીશું વન વનનો ગુસ્સા વન વન ટુનો ગુસ્સા વન વન થ્રીનો ગુસ્સા વન વન ફોરનો ગુસ્સા પણ વન થશે અને વન ફાઈવનો ગુસ્સા પણ વન થશે ત્યારબાદ ટુ વન ટુ 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 થ્રી ટુ ફોર અને ટુ ફાઈવનો ગુસ્સા લઈએ તો અનુક્રમે આપણને વન ટુ વન ટુ વન મળશે તેવી જ રીતે થ્રી વન થ્રી ટુ થ્રી 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 ફોર થ્રી ફાઈવનો ગુસ્સા લઈએ તો ત્યાંના આન્સર આપણને અનુક્રમે મળશે વન વન થ્રી વન વન અને ફોર વન ફોર ટુ ફોર થ્રી ફોર 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 ફાઇવના આન્સર મળશે વન ટુ વન ફોર વન અને ફાઇવ સાથે જો ગુસ્સા લેવામાં આવે તમામ સંખ્યાનો તો આપણને આન્સર મળશે વન 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 ફાઇવ તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ટેબલ પૂર્ણ કરી શકીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર સિક્સ પોઈન્ટ વન એની અંદર બે પેટા પ્રશ્ન આપેલા છે તો ખાસ ધ્યાન આપી સમજીશું એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે શું કહેવામાં આવ્યું એ સ્ટાર એટલે એ અને બીનો લસા આગળના એક્ઝામ્પલમાં ગુસ્સા તો અહીં લસા આપેલો છે તો એન પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા ધારો કે એ અને બીની કિંમત પાંચ અને સાત લેવામાં આવે તો શું અને વીસ અને સોળ લેવામાં આવે તો શું એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ફાઇવ સ્ટાર સેવન એટલે કે પાંચ અને સાતનો લસા લેવાનો છે પાંચ અને સાતનો લસા આપણને ખબર છે બંને અવિભાજ્ય સંખ્યા છે તેથી બંનેનું મલ્ટિપ્લિકેશન થશે એટલે કે સેવન બાય ઝા થર્ટી ફાઈવ થશે એટલે કે થર્ટી ફાઈવ આન્સર થશે ત્યારબાદ ટ્વેન્ટી અને સિક્સટીનનો લસા લેવાનો છે તો વિદ્યાર્થીઓ અહીં ટ્વેન્ટી અને સિક્સટીનના અવિભાજ્ય અવયવીકરણની મદદથી મેં લસા મેળવ્યો છે તો ટુ વડે ભાગ ચલાવીશ તો દસ આઠ મળશે ટુ વડે ભાગ ચલાવીશ તો ફાઇવ ફોર મળશે ટુ વડે ભાગ ચલાવીશ તો ફાઇવ ટુ મળશે ટુ વડે ભાગ ચલાવીશ તો ફાઈ વન મળશે ફાઈવ વડે ભાગ ચલાવીશ તો વન વન મળશે વન વન આવે તો સ્ટોપ થઈ જવાનું ત્યારબાદ આગળની આ તમામ સંખ્યાનો મલ્ટીપ્લિકેશન કરીએ એટલે કે ટુ ક્રોસ ટુ ક્રોસ ટુ ક્રોસ ટુ ક્રોસ ફાઈવ એટલે કે એટી આન્સર મળે છે તેથી ટ્વેન્ટી અને સિક્સટીનનો લસા મળશે આપણને એટી એટલે કે એસી જવાબ થશે ત્યારબાદ સિક્સ પોઈન્ટ ટુની અંદર પણ એ જ વ્ય એજ કરવાનું છે ધ્યાન આપી સમજીશું એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે એન પર વ્યાખ્યાય દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે એ સ્ટાર બી એટલે કે એ અને બીનો લસા તો શું સ્ટાર એ સમક્રમી છે તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે લખીએ કે અહીં એ સ્ટાર બી એટલે કે શું આપેલું છે રકમની અંદર એ અને બીનો લસા આપેલો છે એ અને બીનો લસા હોય એ જ બી અને એનો લસા થાય તેથી બી સ્ટાર એ લખી શકીએ તેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ મળતું હોવાથી આપણે કહી શકીએ કે સ્ટાર છે એ સમક્રમી છે ત્યારબાદ નેક્સ્ટ સિક્સ પોઈન્ટ થ્રી અને સિક્સ પોઈન્ટ ફોર જોવા પ્રયત્ન કરીએ સૌ પ્રથમ અહીં એન પર એ સ્ટાર બી બરાબર એ અને બી લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે એન પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા આપેલો છે શું સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે ચેક કરવા માટે એ સ્ટાર બી સ્ટાર સી અને એ સ્ટાર બી સ્ટાર સી એ બંનેનો આન્સર સમાન મળતો હોય તો આપણે કહી શકીએ કે સ્ટાર છે એ જૂથના નિયમનું પાલન કરે છે તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સીનો આન્સર મેળવીએ તો એ સ્ટાર એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું બી સ્ટાર સી એટલે કે બી અને નો લસા હવે એ સ્ટાર બ્રેકેટની અંદર બી અને નો લસા આપેલું છે તો ફરીથી આ બંનેનો લસા લઈશું એટલે કે એ અને બી અને નો લસા તો ત્રણે ત્રણનો લસા લઈએ તો એ બી અને નો લસા મળે આન્સર તેવી જ રીતે એ સ્ટાર બી સ્ટાર સી એટલે કે એ અને બીનો લસા સ્ટાર સી એટલે કે એ બી અને સીનો લસા થશે એટલે કે એ સ્ટાર બી સ્ટાર સી અને એ સ્ટાર બી સ્ટાર સીનો આન્સર એ બી સીનો લસા સમાન મળે છે તો ચોક્કસપણે એ બંનેને આપણે ઇક્વલ લખી શકીએ તેથી કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં આપેલ છે સિક્સ પોઈન્ટ ફોરની અંદર કે એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે એન પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે એ સ્ટાર બી એટલે કે એ અને બીનો લસા એનમાં સ્ટાર માટેનો તટસ્થ ઘટક મેળવો ધારો કે ઈ એ સ્ટાર માટેનો એકમ ઘટક છે એટલે કે એ સ્ટાર ઈ બરાબર એ થશે એકમ ઘટક હોવો એટલે કે કોઈ પણ સંખ્યા સાથે કોઈ પ્રક્રિયા કરવાથી તેનો તે જ આન્સર મળવો તો એ સ્ટાર ઈ બરાબર એ થતો હોય તો એ અને ઈનો એ સ્ટાર ઈ પ્રમાણે એ સ્ટાર બી પ્રમાણે વ્યાખ્યા જોઈએ તો એ અને બીનો લસા છે તો એ સ્ટાર ઈ એટલે શું થયો એ અને ઈનો લસા એ થયો તો અહીં સ્પષ્ટ છે કે ઈ બરાબર વન અને વન બિલોંગ્સ ટુ એન છે ધારો કે હું ફાઈ અને વન ઘટક લઉં તો ફાઈવ સ્ટાર વન એટલે કે ફાઈ અને વનનો લસા તો ફાઈ અને વનનો લસા હંમેશા ફાયો જ મળે તેથી સ્ટાર માટે એકમ ઘટક ઈ બરાબર વન છે આપણે તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક મેળવવાનો હતો નેક્સ્ટ સિક્સ પોઈન્ટ ફાઇવની અંદર કહેવામાં આવ્યું છે એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાય દ્વિક્રિયા સ્ટાર આપેલ છે એન પર વ્યાખ્યાય દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા દ્વિક્રિયા સ્ટાર માટે એનનો કયો ઘટક વ્યસ્ત સંપન્ન છે એટલે કે આપણે વ્યસ્ત ઘટક મેળવવાનો છે એન માટે ધારો કે ઘટક એનો વ્યસ્ત ઘટક બી છે તો એનો વ્યસ્ત ઘટક બી હોય તો એ સ્ટાર બીનો જવાબ આપણને વન મળવો જોઈએ એટલે કે એ અને બીનો લસા એ સ્ટાર બી એટલે તો શું છે એ અને બીનો લસા તો એ અને બીનો લસા વન મળવો જોઈએ તો વિદ્યાર્થીઓ એનની એવી કઈ સંખ્યા છે કે જેમાં કોઈ બે ઘટકનો લસા વન થતો હોય તો અહીં વિદ્યાર્થીઓ સ્પષ્ટ છે કે બંને ઘટક જો હું વન વન લઉં તો જ તેનો લસા વન મળે અન્યથા કોઈ પણ ઘટકની અંદર તેનો લસા વન મળશે નહીં તો વન અને વનનો લસા વન થાય તો એની અંદર ફક્ત એક જ એવો ઘટક છે એક કે જેનો સ્ટાર દિક્રિયા માટે વ્યસ્ત ઘટક મળે છે એટલે કે વનનો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક વન છે તેવું કહી શકાય ત્યારબાદ એક્ઝામ્પલ નંબર સેવનની અંદર જોવા પ્રયત્ન કરીએ તો કોઈ ગણ આપેલો છે વન ટુ થ્રી ફોર ફાઈવ અને એ સ્ટાર બી બરાબર આપેલું છે એ અને બીનો લસા દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દ્વિક્રિયા છે તમારા જવાબની યથાર્થતા ચકાસો તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે જે ગણ આપેલો છે તે લખીએ ગણ વન ટુ થ્રી ફોર ફાઈવ પર વ્યાખ્યાયિત સ્ટાર નીચે મુજબ છે શું આપેલું છે રકમની અંદર તો કે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા ધારો કે વિદ્યાર્થીઓ હું એ તરીકે થ્રી લઉં અને બી તરીકે ફોર લઉં તો એ સ્ટાર બી બરાબર થ્રી સ્ટાર ફોર થશે થ્રી સ્ટાર ફોરનો મતલબ વ્યાખ્યા મુજબ થશે થ્રી અને ફોરનો લસા કારણ કે રકમની અંદર આપેલું છે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા તો થ્રી સ્ટાર ફોરનો મતલબ થશે થ્રી અને ફોરનો લસા તો થ્રી અને ફોરનો લસા ટ્વેલ્વ મળે છે પરંતુ શું ટ્વેલ્વ છે એ આપેલ ગણની અંદર છે જો ગણની અંદર હોય તો દ્વિક્રિયા છે તેવું કહેવાય પરંતુ અહીં ટ્વેલ ડઝ નોટ બિલોંગ્સ ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ હોવાથી ગણ વન ટુ થ્રી ફોર ફાઈવ પર વ્યાખ્ય સ્ટાર એ દ્વિક્રિયા નથી તેવું કહી શકાય નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર એટ અહીં ગણ એન પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસ્સા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર સંક્રમી છે શું સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે એન પર આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ મેળવો એટલે કે વિદ્યાર્થીઓ આપણે દ્વિક્રિયા છે કે નહીં સમક્રમી છે કે નહીં જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં અને તટસ્થ ઘટક છે કે નહીં તે મેળવવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે અહીં એન પર વ્યાખ્યાય દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે લખીએ આપેલું છે એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસ્સા હવે કોઈ પણ બે ઘટક એનમાંથી લવ એ અને બી તો એબી બી ટુ એન લેતા એ સ્ટાર બીનો મતલબ થશે એ અને બીનો ગુસ્સા એ અને બીનો ગુસ્સા હોય એટલો જ આન્સર બી અને એના ગુસ્સાનો મળે તો બી અને એનો ગુસ્સા ઇક્વલ લખી શકીએ એટલે કે બી સ્ટાર એ થશે એટલે કે આપણને એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ મળ્યો તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે સ્ટાર છે એ સંક્રમી છે ત્યારબાદ જૂથનો નિયમ આપણે ચેક કરીએ તો કોઈ ત્રણ ઘટક લઉં એ બી અને સી બિલોંગ્સ ટુ એન નેચરલ નંબરમાંથી કોઈ ત્રણ ઘટક લીધેલા છે એ બી અને સી તો વિદ્યાર્થીઓ બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી નો મતલબ થયો એ સ્ટાર બી એટલે કે એ અને બીનો ગુસ્સા સ્ટાર સી તો વિદ્યાર્થીઓ એ બી અને સીનો ગુસ્સા શું થયો અહીં એ બીનો ગુસા સ્ટાર સી એટલે કે એ બી અને સીનો ગુસ્સા થયો ત્યારબાદ એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સીનો આન્સર મેળવો તો તે પણ આપણને એ બી સીનો ગુસ્સા મળશે એટલે કે બંનેના આન્સર સેમ મળે છે તેથી આપણે કહી શકીએ કે બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી અને એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી બંને ઇક્વલ છે તો બંને ઇક્વલ હોવાથી ચોક્કસપણે આપણે કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તે મેળવવાનું છે તો તટસ્થ ઘટક એટલે એકમ ઘટક જ કહેવાનો તો ધારો કે જો E એ સ્ટાર માટેનો એકમ ઘટક હોય તો શું આન્સર મળવો જોઈએ એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ એનો આન્સર કેટલો થવો જોઈએ એ થવો જોઈએ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે આવું શક્ય હોવું જોઈએ પરંતુ એ સ્ટાર વન લવ તો વિદ્યાર્થીઓ એ સ્ટાર વનની વ્યાખ્યા મુજબ આપણે ગણતરી કરીએ તો એ અને વનનો ગુસ્સા એ મળવો જોઈએ પરંતુ અહીં એ અને વનનો ગુસ્સા મેળવો તો તે વન મળે છે ધારો કે કોઈ ઘટક પાંચ લઉં એ બરાબર તો પાંચ અને એકનો ગુસ્સા લઉં તો તે વન મળે છે પાંચ મળતો નથી તેથી અહીં વ્યાખ્યા પ્રમાણે એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ એ થાય છે તેથી એન પર દ્વિક્રિયા સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી તેવું કહી શકાય તો વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરશો તો વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા તમામ એક્ઝામ્પલ એક વખત રફબુકમાં જાતે ગણી પાકી બુક પૂર્ણ કરવી થેન્ક યુ આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ